હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક. તો તેના માટે મેં પાલક લઈ લીધી છે અને પનીર લીધું છે. તો પાલકને મેં સારી રીતે ધોઈને એને કોરી કરી લીધી છે. હવે આપણે આને બે પીસીસમાં કટ કરીશું. તો પાલકને તમે આખું પણ રાખી શકો છો. હવે આપણે આમાં પાણી ઉમેરીશું અને મીઠું નાખી દઈશું. હવે એને આપણે બાફવા મૂકીશું. તો આપણે પાલકને વધારે નથી બાફવાની, ફક્ત એક બોઇલ આવે પાણીમાં ત્યાં સુધી જ આપણે એને બાફીશું. તો પાણીમાં એક બોઇલ આવી ગયો છે. હવે આપણે એને નીચે ઉતારી દઈશું. હવે વઘાર માટે મેં ટમેટાં, ડુંગળી, લસણ, અદરક, લીલા મરચાં, તજ, લાલ મરચું, આખી તજ, લવિંગ અને કાળો મરી લીધા છે. હવે આપણે વઘાર માટે 2 ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી ઉમેરી દઈશું. તો આપણે આને એકદમ બ્રાઉન નથી કરવાની, ફક્ત થોડા જ સાંતળવાના છે, કેમ કે આપણે આને ગ્રેવી બનાવવાના છીએ. એટલે હવે તજ નાખી દઈશું, કાળો મરી, 2 લવિંગ, આખી તજ અને લાલ મરચું નાખીને એને બરાબર થવા દઈશું. હવે આપણે લસણ ઉમેરી દઈશું. તો લસણ તમે ઓછું વધારે ઉમેરી શકો છો. હવે એમાં લીલા મરચાં ઉમેરી દઈશું. તો લીલા મરચાં તમારે વધારે કે ઓછા તમે ઉમેરી શકો છો. આપણે આમાં લાલ મરચું નથી વાપરવાના એટલે લીલા મરચાં મેં વધારે લીધા છે. હવે આપણે આમાં ટમેટાં નાખીને મીઠું નાખી દઈશું, જેથી ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જશે. તો ચેક કરી લઈશું. તો ટમેટાં આપણા સોફ્ટ થઈ ગયા છે. 1 મિનિટ જેવું એને થવા દઈશું. હજી હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું. હવે આપણે આની ગ્રેવી બનાવી દીધી છે. હવે એને સાઈડ પર મૂકીશું. હવે જે આપણે પાલક બાફી હતી એને પણ ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. સાઈડ પર એક તેલ ગરમ મૂકીશું 1 ચમચી જેટલું. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ આખી ઉમેરી દઈશું એમાં. હવે આમાંથી આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાની. તો આપણા ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે આમાં હિંગ ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. આમાં આપણે હળદર નથી ઉમેરવાના, કારણ કે પાલક ગ્રીન કલરની હોય છે, એનો કલર ચેન્જ થઈ જશે જો તમે હળદર ઉમેરશો તો. ટપડું બરાબર તેલ છૂટું પડી ગયું છે. હવે 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં કસૂરી મેથી ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે જે પાલકની પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દઈશું. એને પણ બરાબર મિક્સ કરી દઈશું. આપણે લાલ મરચું કે હળદર નથી ઉમેરવાના, કારણ કે આપણે તીખા લાલ મરચાં વાપર્યા છે આમાં, એટલે કે તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. હવે આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું.
હવે એને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું. તો આપણી 5 મિનિટ થઈ ગઈ છે, તેલ પણ છૂટું પડી ગયું છે. હવે એમાં થોડો ગરમ મસાલો ઉમેરવાનો. ફરીથી ઢાંકીને 1 મિનિટ થવા દઈશું એને. હવે આપણે એમાં થોડુંક પનીરને ગ્રેટ કરીને નાખીશું. હવે આપણે એને થવા દઈશું 2 મિનિટ. પનીરના જે ટુકડા હતા એ ઉમેરી દેવાના. તો તમે ટુકડા પણ નાખી શકો છો અને એને ગ્રેટ કરીને પણ નાખી શકો, એ ઓપ્શનલ છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું. તો તમે કલર પણ જોઈ શકો છો, એકદમ ગ્રીન આવ્યો છે આપણો. હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક. તો તમે એને ડિનર કે લંચમાં પણ બનાવી શકો છો. આપણે એને સર્વ કરી લઈશું. તો તમે એનો કલર પણ જોઈ શકો છો, એકદમ ગ્રીન આવ્યો છે. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.